फ्रेंड्स गुड मॉर्निंग। आज आपने इंग्लिश मीडियम अने गुजराती मीडियमनो व्याकरण विषयनो टॉपिक भणीशुं, कर्तरी कर्मणी अने भावे रचना। हवे आगळना तासमां आपने कर्तरी अने कर्मणी विषे भणी गया। हवे कर्तरी एटले शुं अने कर्मणी एटले शुं? कर्तरीमां कर्तानुं प्राधान्य होय छे, ज्यारे कर्मणीमां कर्मनुं प्राधान्य होय छे। हवे आपने प्रेरक वाक्य रचना विषे भणीशुं कि प्रेरक वाक्य रचना एटले शुं। हवे एनું આપણે એક ઉદાહરણ જોઈશું કે વાક્ય છે બહેને રસોઈ બનાવી, બીજું વાક્ય છે બાએ બહેન પાસે રસોઈ બનાવડાવી, પહેલા વાક્યમાં બહેને રસોઈ બનાવી, બીજામાં બાએ બહેન પાસે રસોઈ બનાવડાવી। આમ પહેલા વાક્યમાં બહેન એ કરતા છે, જ્યારે વાક્ય બેમાં બા પ્રેરક કરતા મુખ્ય કરતા ગણાય છે। એટલે કે પ્રેરક વાક્ય રચનામાં શું હોય તો પ્રેરક કરતા એ મુખ્ય કરતા તરીકે ગણાય છે। હવે જે વાક્યમાં કરતાની પ્રેરણા મુખ્ય હોય તે વાક્ય પ્રેરક વાક્ય રચના કહેવાય। પ્રેરક વાક્ય જેમ કરતામાં કર્તરી વાક્યમાં કર્તાનું પ્રાધાન્ય હોય, કર્મણી વાક્યમાં કર્મનું પ્રાધાન્ય હોય, તેવી જ રીતે પ્રેરક વાક્ય રચનામાં કર્તાની પ્રેરણા મુખ્ય હોય તે વાક્ય પ્રેરક વાક્ય રચના કહેવાય છે। પ્રેરક વાક્યોમાં સકમર્ક અને અકમર્ક એવા બંને ધાતુઓથી હોઈ શકે છે। હવે સકમર્ક અને અકમર્ક ધાતુ આપ્યા છે, તેમનો આપણે અભ્યાસ કરીશું કે સકમર્ક કોને કહેવાય અને અકમર્ક ધાતુ કોને કહેવાય। ધાતુ એ મૂળ ધાતુ છે। હવે સકમર્ક ધાતુમાં શું હોય? ખોદવું, શોધવું, પૂછવું, ખાવું, પીવું, નાખવું, પકડવું, તોડવું, બાંધવું, લેવું વગેરે, તો આ થયા સકમર્ક ધાતુઓ। જ્યારે અકમર્ક ધાતુમાં શું હોય? આવવું, જવું, ઊંઘવું, સૂવું, બેસવું, ઊઠવું, તરવું, હસવું, રડવું, રહેવું અને ડરવું। હવે અહીંયા આ અકમર્ક ધાતુના પ્રત્યયો છે। હવે આ સકમર્ક અને અકમર્કનો ઉપયોગ શું છે? તો સકમર્ક ધાતુ અને અકમર્ક ધાતુ, હવે જો ધાતુ સકમર્ક હોય તો કર્મની રચના થાય, જેમાં સકમર્ક ધાતુઓ હોય। સકમર્કમાં ખોદવું, શોધવું, પૂછવું, ખાવું, પીવું, નાખવું, પકડવું વગેરે, તેને સકમર્ક ધાતુ કહેવાય। જો સકમર્ક ધાતુ હોય તો કર્મની રચના થાય છે, અને જો ધાતુ અકમર્ક હોય તો તેનો ભાવે પ્રયોગ થાય છે। આમ પ્રેરક વાક્ય રચના અને ભાવે વાક્યનો પ્રયોગ કેવી રીતના થાય છે? તો અહીંયા ભાવે વાક્ય રચના વિશેની સમજ આપણે મેળવીશું કે જો વાક્યમાં કર્તાની પ્રધાનતા હોય તો તે વાક્ય કર્તરી રચના ગણાય। કર્તરી વાક્યમાં શું હોય? કર્તાની પ્રધાનતા હોય, જેમ કે તે રોજ રામાયણ વાંચે છે। હવે જો વાક્યમાં કર્મની પ્રધાનતા હોય તો તે વાક્ય કર્મની વાક્ય રચના ગણાય, જેમ કે અહીંયા તેનાથી રોજ રામાયણ વંચાય છે, તેનાથી રોજ રામાયણ વંચાય છે। અને જો વાક્યમાં કર્તા કે કર્મની પ્રધાનતા ન હોય તો તે વાક્ય ભાવે રચના ગણાય છે। ટૂંકમાં ભાવે વાક્ય રચના ક્યારે બને? કે વાક્યમાં કર્તા કે કર્મની પ્રધાનતા ન હોય તો તે વાક્ય ભાવે રચના ગણાય છે, જેમ કે તેનાથી રોજ વંચાય છે। હવે
કર્મની રચનામાં અને ભાવે રચનામાં ફેરફાર માત્ર એટલો જ હોય છે કે કર્મની અને ભાવે રચનામાં તફાવત શું હોય છે? તો કે ભાવે રચનામાં કર્મ હોતું જ નથી, તે કર્મ વિનાનું હોય ત્યારે ભાવે વાક્ય બને છે. જેમ કે મામાથી આવી જવાયું, મામાથી આવી જવાયું, રાજુથી રડી પડાયું. હવે ભાવે રચનામાં ક્રિયાપદનું આ પ્રત્યયવાળું ખાસ વપરાય છે. ભાવે રચનાનો એક નિયમ છે કે આ પ્રત્યયવાળું ખાસ વપરાય છે, તેમાં આ પ્રત્યય આવે આવે ને આવે. જેમ કે લક વત્તા આ વત્તા સે બરાબર શું થશે? લખાશે. જ્યારે જમ વત્તા આ વત્તા સે બરાબર શું થઈ જશે? જમાશે. હવે અહીંયા આમ આ પ્રત્યય આવે ભાવે રચનામાં આથી જ એનું જોડાણ થતું હોય છે. જ્યારે કર્તરી રચનાનો કર્તા ભાવે રચનામાંથી અનુગ સાથે આવે છે. કર્તરી રચનામાં જે કર્તા હોય છે તે ભાવે રચનામાંથી અનુગ એટલે કે પ્રત્યયો આગળ આપણે અનુગ એટલે શું તે ભણી ગયા. વિભક્તિના જે પ્રત્યયો હોય છે તેને અનુગ કહેવામાં આવે છે. આ કર્તરી રચનાનો કર્તા એ ભાવે રચનામાંથી અનુગ સાથે આવે છે. જેમ કે લેખકથી બોલાયું, દુકાનદારથી હસાયું. અહીંયા લેખકથી એ શું છે? અનુગ છે. અનુગ એટલે પ્રત્યય છે. જ્યારે દુકાનદારથી હસાયું, થી એ શું છે? પ્રત્યય છે, અનુગ છે. આમ કર્તરી રચનાનો કર્તા ભાવે રચનામાંથી અનુગ સાથે આવે છે. આમ અહીંયા આપણે કર્તરી રચના સકમર્ક અને અકમર્ક બંને પ્રકારના ક્રિયાપદોમાં સંભવે છે. કર્તરી રચના હોય છે એમાં સકમર્ક કોને કહેવાય અને અકમર્ક કોને કહેવાય તે આપણે જોયું. સકમર્ક અને અકમર્ક અહીંયા ભાવે રચનામાં તે કેવળ અકમર્ક ધાતુઓમાં જ હોય છે. આ એનો ખાસ છે ધ્યાનમાં રાખવા જેવી બાબત કે ભાવે રચનામાં કેવળ અકમર્ક ધાતુ જ આવે ત્યારે તે ભાવે રચના બને છે. જેમ કે દીકરીથી હસી પડાયું, દીકરીથી હસી પડાયું. પડાયું એ શું છે? અકમર્ક ધાતુ છે. બાથી રડી પડાયું, આ પડા બાથી રડી પડાયું, પડાયું એ અકમર્ક છે. અને દેવલથી હસાયું. આમ ભાવે વાક્ય રચનામાં અકમર્ક ધાતુઓમાં જ તેની સંભાવના હોય છે. હવે આપણે કર્તરી પ્રયોગમાંથી ભાવે પ્રયોગ અને કર્તરી પ્રયોગમાંથી પ્રેરક વાક્ય રચના વિશે કેટલાક ઉદાહરણો જોઈશું. જેમ કે અહીંયા કંચન માસી બોલ્યા. હવે ભાવે વાક્ય રચનામાં શું હોય છે? તો કે અકમર્ક ધાતુઓ જ હોય છે. એટલે કંચન માસી બોલ્યા તો એને આપણે ભાવે પ્રયોગમાં રૂપાંતર કરવું હોય તો શું થશે? કંચન માસીથી બોલાયું. તો અહીંયા કંચન માસી બોલ્યા, અહીંયા કંચન માસી એ કર્તરીમાં કર્તાનું પ્રાધાન્ય છે. જ્યારે તેને ભાવે પ્રયોગમાં ફેરવવા માટે કંચન માસીથી બોલાયું એવું એનો ભાવે પ્રયોગ થશે. બીજું વાક્ય છે, દાદા ઠંડા પાણીએ નહીં છે. દાદાની વાત છે, દાદા ઠંડા પાણીએ નહીં છે. અહીંયા કરતા દાદા છે એ ઠંડા પાણીએ નહીં છે. એને આપણે ભાવે પ્રયોગમાં ફેરવવા માટે જોઈશું કે દાદાથી ઠંડા પાણીએ નવાય છે. દાદાથી ઠંડા પાણીએ નવાય છે એનો રૂપાંતર થયેલું છે ભાવે પ્રયોગમાં. હું લખું ક્યાંથી કર્તરી વાક્ય છે, એને ભાવે પ્રયોગમાં ફેરવવાનું છે. મારાથી લખાય ક્યાંથી, મારાથી ભાવ છે કે મારાથી લખાય ક્યાંથી. ચોથું વાક્ય છે, નરેન હવે રોજ સવારે દોડશે. નરેનની વાત છે કે નરેન હવે રોજ સવારે દોડશે. એને ભાવે પ્રયોગમાં ફેરવવા માટે
નરેનથી હવે રોજ સવારે દોડાશે, નરેનથી હવે રોજ સવારે દોડાશે। તો આમ અહીંયા કર્તરીમાંથી ભાવે પ્રયોગમાં ફેરવવા માટે એ ભાવે પ્રયોગમાં કેવળ અકમર્ક ધાતુઓ જ હોય છે તે ધ્યાનમાં રાખવાનું। આ આપણે ઉદાહરણ જોયા। હવે કર્તરી પ્રયોગમાંથી પ્રેરક વાક્ય રચનામાં આપણે વાક્યને રૂપાંતર કરવાનું છે। તો પહેલું વાક્ય છે, બાપુ વાવટો ઉતારી લે છે। પ્રેરક વાક્ય રચનામાં શું હોય છે, કર્તા એ પ્રેરક રૂપે હોય છે, પ્રેરણા આપે છે, મુખ્ય પ્રેરણા રૂપે રહેલો હોય છે। બાપુ વાવટો ઉતારી લે છે તો એનો પ્રેરક વાક્ય રચના શું થશે, બાપુ રામા પાસે વાવટો ઉતારી લેવડાવે છે। બાપુની વાત છે, બાપુ પ્રેરણા આપે છે, કોને આપે છે, રામાને આપે છે। બાપુ રામા પાસે વાવટો ઉતરાવી લેવડાવે છે, એ કરતા એ પ્રેરણા આપે છે, તેથી તેને પ્રેરક વાક્ય રચના ગણાય। બીજું છે, સકીના પકવાન જમતી। હવે એને પ્રેરક વાક્યમાં રૂપાંતર કરવા માટે કર્તા એ મુખ્ય પ્રેરણા રૂપે હોય તેવું દર્શાવવામાં આવે છે। તો અહીંયા રમજુ સકીનાને પકવાન જમાડતો એવું વાક્ય બનશે। ત્રીજું વાક્ય છે, કવિએ વતન છોડ્યું। તો એને પ્રેરક વાક્ય રચનામાં ફેરવવા માટે તેને કવિને વતન છોડાવ્યું। અહીંયા પ્રેરણા આપે છે કે તેને, કોઈ બીજી વ્યક્તિની વાત છે કે તેને કવિને વતન છોડાવ્યું। આમ વિદ્યાર્થી મિત્રો, આપણે કર્તરી, કર્મની, ભાવે અને પ્રેરક વાક્ય રચનાના કેટલાક ઉદાહરણો જોયા। કર્તરીમાં કર્તાને ધ્યાનમાં રાખવાનું, કર્મણીમાં કર્મને ધ્યાન રાખવાનું, અને પ્રેરક વાક્ય રચનામાં સકમર્ક અને અકમર્ક ધાતુઓ આવે તેને ધ્યાનમાં રાખવાની, અને એમાં કર્તાની પ્રેરણા મુખ્ય હોય ત્યારે પ્રેરક વાક્ય રચના બને છે। જ્યારે ભાવે વાક્ય રચનામાં સકમર્ક કેવળ અકમર્ક ધાતુઓ જ હોય છે। આમ કર્તરી, કર્મણી, ભાવે અને પ્રેરક વાક્યો તમારા પેપરમાં 2 માર્ક્સના પૂછાતા હોય છે। આપણે અહીંયા આટલા ઉદાહરણો જોયા, આના આધારે તમે બીજા કેટલાક ઉદાહરણો લખવાનો પ્રયાસ કરશો અને જાતે તેના જવાબો લખવાનો કરશો।